ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? તમારા ફેસ પર તો સરસ મજાની સ્માઈલ છે ને? અરે વાહ, એનો મતલબ કે મેથ્સ ભણવાની મજા આવે છે, બરાબર છે ને? બધાને મેથ્સમાં સમજ પડે છે. ટીચરે તો કીધું જ હતું કે જો પ્રેક્ટિસ કરશો અને ઇન્ટરેસ્ટથી ભણશો તો મેથ્સ એકદમ ઇઝી જ છે. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે ઘણા સમ્સ કાઉન્ટ કર્યા હતા, બરાબર? ચલો આજે આપણે બુકમાં પેજ નંબર 63 ઓપન કરો, જોઈએ શું છે. ચલો જુઓ, કિરણબેન શું કહે છે? મારી પોતાની સ્મોલ જંક શોપ છે. કિરણબેન શું કહે છે કે એમની પોતાની એક નાની સરખી ભંગારની દુકાન છે, નાની સરખી જંક શોપ છે. હું જંક કલેક્ટર વાળા પાસેથી જંક ખરીદું છું. જંક કલેક્ટર એટલે કે ભંગાર ભેગા કરવા વાળા પાસેથી શું કરે છે? ભંગાર ખરીદે છે. તેઓ ઘરે ઘરે જઈને હેન્ડ કાર્ટ્સમાં ભંગાર લઈ આવે છે. શું કરે છે કે ઘરે ઘરે જાય છે એન્ડ હેન્ડ કાર્ટ્સ. તમે બધાએ જોઈ જ હશે કે હેન્ડ કાર્ટ્સ એટલે કે રેકડી. રેકડી એટલે કે ભંગાર લઈ જવા માટે જે પેલી લારી લઈને આવે છે ને, એ લોકો એને હેન્ડ કાર્ટ્સ કહેવાય, બરાબર છે? તો ભંગાર લઈ આવે છે, પછી હું તેને બિગ શોપમાં જઈને વેચું છું. ત્યારબાદ એ બધું ભંગાર એ ક્યાં જઈને વેચે છે કિરણબેન? કોઈક મોટી દુકાનમાં. ફ્રેન્ડ્સ, આપણી સોસાયટીમાં, આપણી શેરીઓમાં ઘણા બધા લારીવાળા, હેન્ડ કાર્ટ્સવાળા, રેંકડીવાળા આવતા હોય છે, બરાબર છે? એ આપણા ઘરે ઘરેથી ભંગાર લઈ જાય, જંક લઈ જાય, ત્યારબાદ એ પોતાની શોપમાં રાખે અને બધું ભેગું કરી કોઈક મોટી શોપમાં જઈને સારા એવા ભાવમાં વેચી દે છે, જેથી એમને સારો એવો ફાયદો થાય છે, બરાબર છે? તો કિરણબેન પણ આ જ રીતે કરતા હતા. જોઈએ શું કહે છે, આ ભંગારના કેટલા ચૂકવવા પડશે. શું કહે છે કિરણે જંક કલેક્ટર વાળા પાસેથી થોડું ભંગાર ખરીદ્યું. શું કહે છે? ભંગાર ભેગું કરવા વાળા પાસેથી થોડું ભંગાર ખરીદ્યું. આજનો રેટ જોવા માટે રેટ લિસ્ટ જુઓ. હવે ભંગારનું, જંકનું પણ રોજનો રેટ અલગ અલગ હોય, બરાબર છે? તો આજનો શું રેટ છે, ચાલે છે, એના માટે રેટ લિસ્ટ જોવું પડે. ભાવપત્રક, રેટ લિસ્ટ એટલે કે ભાવપત્રક જોવું પડે. ભંગારનો ભાવ જાણવામાં કિરણબેનને મદદ કરીએ. ચલો આપણે મદદ કરીએ. શું છે જુઓ, 1 kg ન્યૂઝપેપરની કોસ્ટ 15 રૂપીઝ છે. તો 30 kg ન્યૂઝપેપરની કોસ્ટ કેટલી હશે? જુઓ, 1 kg ન્યૂઝપેપરની કોસ્ટ તમને આપેલી છે. 1 kg ન્યૂઝપેપરની કોસ્ટ 50 રૂપીઝ છે. કેટલા છે? 15 રૂપીઝ. કેટલા? 15 રૂપીઝ, 15 રૂપિયા છે. તો 30 kg, કેટલા કેજી શોધવાના છે? 30 kg ન્યૂઝપેપરની કોસ્ટ કેટલી, બરાબર છે? આપણને 1 kg ન્યૂઝપેપરની કોસ્ટ આપેલ છે, આપણે 30 kg ન્યૂઝપેપરની કોસ્ટ શોધવાની છે. ચલો તો શોધીએ. જુઓ, 1 kg ન્યૂઝપેપરની કોસ્ટ કેટલી છે ફ્રેન્ડ્સ? 15 રૂપીઝ, બરાબર. માટે 30 kg ન્યૂઝપેપરની કોસ્ટ બરાબર કેટલા? ક્રોસ ગુણાકાર, 15 × 30/1. હવે જુઓ બધાને ટેબલ્સ તો આવડે જ છે, તો 15 × 3 કેટલા થશે બોલો? વેરી ગુડ, કેટલા? 45 એન્ડ 0 ના 0, તો કેટલા આવ્યા? 450 રૂપીઝ આવ્યા, બરાબર છે? આ શેની કોસ્ટ આવી? 30 kg ન્યૂઝપેપરની કોસ્ટ આવી, બરાબર. તો કિરણબેને 30 kg ન્યૂઝપેપરને કેટલા ચૂકવ્યા પડે? 450 રૂપીઝ ચૂકવવા પડે. જુઓ, હવે તમને એમ પૂછવામાં આવે કે 31 kg ન્યૂઝપેપરની કોસ્ટ કેટલી?
31 કેજી ન્યૂઝપેપરની કોસ્ટ કેટલી તો ફરી આપણે 1 કેજી ની આપેલી છે 1 કેજી ન્યૂઝપેપરની કોસ્ટ કેટલી છે 15 રૂપિયા માટે 31 કેજી ન્યૂઝપેપરની કોસ્ટ કેટલી 15 × 31/1 બરાબર છે સમ સમ કરીએ 15 × 31 બરાબર છે હવે જુઓ યુનિટ એન્ડ ટેન્સ તો યુનિટ નો 0 3 5 ઝા 15 નો 5 કેરી 1 3 1 ઝા 3 અને આ 4 1 5 ઝા 5 એન્ડ 1 1 ઝા 1 0 ની અંદર 5 એડ કરો 5 5 ની અંદર 1 એડ કરો 6 એન્ડ 4 ના 4 કેટલા આવ્યા 465 રૂપિયસ આવ્યા આ કેની કોસ્ટ આવી કેટલા કેજી ન્યૂઝપેપરની કોસ્ટ આવી 31 કેજી ન્યૂઝપેપરની કોસ્ટ કેટલી આવી 465 રૂપિયસ હવે ફ્રેન્ડ્સ જો આ તો આપણે પદ મૂકીને કર્યું જો આપણે આ રીતે પણ કરી શકીએ જો આપણે 30 કેજી ની કોસ્ટ કેટલી છે તો પહેલા તો 31 બરાબર છે 31 કેજી ન્યૂઝપેપર છે તો 30 + 1 કેજી બરાબર છે 31 થાય 30 + 1 કેજી 31 કેજી થયું બરાબર છે 30 કેજી ની આપણે શોધી 450 રૂપિયસ પ્લસ 1 કેજી ના કેટલા થશે 1 કેજી ન્યૂઝપેપર ના 50 રૂપિયસ બરાબર છે 450 + 15 રૂપિયસ કેટલા થાય ગણો 0 ની અંદર 5 એડ કરો 5 ની અંદર 1 એડ કરો 6 એન્ડ 4 ના 4 465 રૂપિયસ તો ફ્રેન્ડ્સ તમે આ રીતે પણ શોધી શકો છો 31 કેજી ની કોસ્ટ આ રીતે પણ શોધાય અને બંનેને છૂટા પાડીને આ રીતે પણ શોધાય બરાબર બંને રીતે તમારો આન્સર બંને રીત તમારી સાચી કહેવાય તમારો બંને રીતે આન્સર સાચો કહેવાય તો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી ને કે કઈ રીતે ન્યૂઝપેપરની કોસ્ટ શોધવી 30 કેજી એન્ડ 31 કેજી ચલો તો હવે આપણે આગળનો સમ્સ જોઈએ જુઓ ફ્રેન્ડ્સ સો છે ઓલસો ફાઇન્ડ આઉટ ધ કોસ્ટ ટેબલ્સ પરથી આપણને કોસ્ટ આપેલી છે એના ઉપરથી આપણે થોડા ઘણા ક્વેશ્ચન્સ કરવાના છે જુઓ સો છે ટેબલ્સમાં કાઇન્ડ ઓફ જંક એન્ડ પ્રાઇસ ઓફ 1 કેજી તમને અહીંયા વેસ્ટ પેપર આપેલા છે અને 1 કેજી નો પ્રાઇસ આપેલી છે કેટલી 4 રૂપિયા ન્યૂઝપેપર 5 રૂપિયા આયર્ન 12 રૂપિયા બ્રાસ 170 રૂપિયા એન્ડ પ્લાસ્ટિક 10 રૂપિયા આ બધા 1 કેજી ની રેટ પ્રાઇસ છે બરાબર છે હવે જો આપણે શું છે ફર્સ્ટ ક્વેશ્ચન 22 કેજી ઓફ પ્લાસ્ટિક 22 કિલો પ્લાસ્ટિક ની કિંમત આપણે શોધવાની છે હવે જો પ્લાસ્ટિક ક્યાં છે આ રહ્યું ફ્રેન્ડ્સ આપણે પ્લાસ્ટિક ની પ્રાઇસ કેટલી છે 1 કેજી ની 10 રૂપિયા આપણે શોધવાના કેટલા છે 22 કેજી તો અહીં લખાશે 1 કેજી પ્લાસ્ટિક ની પ્રાઇસ કેટલા છે 10 રૂપિયા છે માટે 22 કેજી પ્લાસ્ટિક ની પ્રાઇસ કેટલી 22 × 10 રૂપિયા ડિવાઈડ બાય 1 હવે જુઓ 21 × 21 બરાબર છે સોરી 22 × 22 બરાબર છે 22 × 22 22 × 22 અને એમ 0 નો 0 તો શું આન્સર આવ્યો 220 રૂપિયા આવ્યા કેટલા તો 22 કેજી ની કોસ્ટ 220 રૂપિયા હવે સેકન્ડ નંબર જુઓ 23 કેજી ઓફ વેસ્ટ પેપર સો 23 કિલો વેસ્ટ પેપર ની કોસ્ટ શોધવાની છે હવે આપણે વેસ્ટ પેપર ની 1 કેજી ની કેટલા આપેલા છે 4 રૂપિયા આપેલા છે તો 1 કેજી પેપર પ્રાઇસ
4 રૂપિયા કેટલાની સપ્લાય છે 23 કેજી પેપર ની પ્રાઇસ કેટલી ચલો 23 × 4 ડિવાઈડ બાય 1 23 × 4 4 3 કેટલા થશે 12 2 કેરી 1 4 2 8 8 ની અંદર 1 એડ કરો કેટલા 9 બરાબર છે 92 રૂપિયા થાય કેટલા થશે 23 કેજી ઓફ વેસ્ટ પેપર ની પ્રાઇસ કેટલા 92 રૂપિયા થાય ફ્રેન્ડ્સ એ જ રીતે 12 કેજી ઓફ આયર્ન ની કોસ્ટ તમારે જાતે શોધવાની છે આ તમારું HWO છે જો આયર્ન ની 1 કેજી ની કોસ્ટ કેટલા છે 12 રૂપિયા છે શોધવાની કેટલા છે 12 બરાબર તો ફ્રેન્ડ્સ તમારે આ તમારી નોટબુક માં HWO કરવાનો છે બરાબર બસ આજે આટલું જ બરાબર સમ્સ કાઉન્ટ કરવાનો છે હવે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી